રાજકારણમાં કોઈ કાયમી દોસ્ત કે કોઈ કાયમી દુશ્મન નથી હોતું. અમિત શાહ અને આનંદીબેન પટેલના કિસ્સામાં પણ કંઈક આવું જ જોવા મળ્યું. હજી થોડા મહિના પહેલા એવું લાગતું હતું કે ગુજરાતની મુખ્યમંત્રીની ખુરશી માટે આ બંને વચ્ચે ખેંચતાણ છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં પણ આ બંને દિગ્ગજોના સંબંધોમાં ખટરાક પણ જોવા મળ્યો હતો. પણ આનંદીબહેનના પુસ્તકના વિમોચન કાર્યક્રમમાં બંને ફરીથી દોસ્તીના બીજનું અંકુર ફૂટ્યું હોય તેવા સંકેત દેખાયા. યા દૂર શા બહેન વચ્ચે દોસ્તી હવે નથી મતભેદ. રાજકારણમાં ક્યારે શું થાય તે કહેવાય નહીં. હજુ વિધાનસભા ચૂંટણી વખતે અમિત શાહ અને આનંદીબહેન પટેલ વચ્ચેના આંતરિક મતભેદની વાતો ખૂબ ચગી હતી. બંને એકબીજાના દૂર વિરોધી હોવાના અને બંને વચ્ચેની સત્તાની ખેંચતાણ હોવાની વાતો પણ કોઈથી અજાણી નથી. પણ આનંદીબહેન પટેલના પુસ્તકના વિમોચન કાર્યક્રમમાં આ તમામ વાતો પર પૂર્ણ વિરામ મુકાઈ ગયો. અમદાવાદમાં આનંદીબહેન પટેલના પુસ્તક કર્મયાત્રીના વિમોચન કાર્યક્રમમાં અમિત શાહે ન માત્ર હાજરી આપી પણ બહેનના ખૂબ વખાણ પણ કર્યા. તેમના શબ્દોથી લાગતું નહોતું કે આનંદીબેન સાથે તેમને કોઈ મતભેદ કે મનભેદ હોય. આનંદીબેનનું જીવન એક પ્રકારથી એમના કટુ આલોચકોએ પણ સ્વીકારવું પડે કે પ્રસિદ્ધિથી દૂર રહી કામ કરવા વાળા રાજનીતિક કાર્યકર્તા તરીકે એમના જીવનની અંદર અનેક પ્રકારની ઘટનાઓ એવી છે જે કદાચ આ પુસ્તકની અંદર લેખકે લખી હોય તો મને ખબર નથી, મેં પુસ્તક વાંચ્યું નથી. પરંતુ અનેક પ્રકારની એવી અનેક વિધ એવી ઘટનાઓ છે જે ગુજરાતના સાર્વજનિક જીવનની જાણકારી રાખવાવાળા જાણકારોથી પણ અજાણ, અને એ ઘટનાઓની જાણકારી છૂટપૂટ જે લોકો જોડે હશે એ પણ એમની સાથે કામ કરતા કરતા ઘટનાઓ થઈ હોય અને ધ્યાને આવી હોય એ રીતે જ હશે. કારણ કે ક્યારે એની પ્રસિદ્ધિ ક્યારે એનો પ્રચાર થયો જ નથી. મધ્યપ્રદેશના રાજ્યપાલ એવા આનંદીબહેન પટેલ પણ આ પ્રસંગે લાગણીશીલ બન્યા હતા. તેમણે પોતાની જીવન યાત્રાના સંસ્મરણ વાગોળતા એ દિવસોને યાદ કર્યા હતા કે જ્યારે વડાપ્રધાન મોદી સાથે તેમની પહેલી મુલાકાત થઈ હતી. પત્રકાર પૂછે એના જવાબ ના હોય, પત્રકાર જે પ્રશ્ન પૂછે એનો જવાબ ના હોય, આપણે જેને જવાબ આપવાનો હોય, જે આપણને ખબર છે એ જ કહેવાનું હોય. કહેવાનું નહીં તો અટવાઈ જશે એમ કે પ્રશ્નના જવાબ આપવા. આ વિચાર કરો કે નાની નાની બાબતો પણ એ કેટલું શીખવતા હતા કાર્યકર્તાઓ, અને ક્યાંય ગુસ્સો નહીં. આ કાર્યક્રમમાં રાજ્યપાલ ઓપી કોહલી, કથાકાર રમેશભાઈ ઓઝા અને મુખ્યપ્રધાન રૂપાણી પણ ઉપસ્થિત હતા. વિજય રૂપાણીએ ભાજપમાં આનંદીબહેન પટેલે કરેલી મહેનતને પણ યાદ કરી. સરકારમાં આપણે ઘણું બધું જોયું છે કે આનંદીબેને એક કર્મયાત્રી તરીકે સતત કામ કરતા કરતા અને હાર્ડવર્કિંગ મુખ્યમંત્રી હતા ત્યારે, નરેન્દ્રભાઈ પછી મુખ્યમંત્રી બનવું એ ઘણું અઘરું છે. કારણ કે નરેન્દ્રભાઈ એ એટલા બધા કલાકો કામ કરતા થાકતા નહીં, અને એ પછી નરેન્દ્રભાઈની ગાદી સંભાળવી બહુ અઘરું હતું, અને એ પણ સફળતાપૂર્વક બેને જે આગળ વધાર્યું એ જ દેખાડે છે કે બેન પણ એટલું જ ગોયા છે અને એટલું જ એમને પરિશ્રમ કર્યો છે. પુસ્તક વિમોચન પ્રસંગે વડાપ્રધાન મોદીએ પણ આનંદીબહેનને શુભેચ્છા પાઠવી. ભાજપમાં આનંદીબહેને કરેલા કાર્યો અને જાહેર જીવનમાં તેમની છબીને જોતા તેમના પુસ્તકનું નામ કર્મયાત્રી એકદમ સાર્થક ઠરે છે. અમિત રાજપૂત, ઝી મીડિયા, અમદાવાદ.